જગતનો તાત એટલે કે ખેડૂત ધારે તો શું ના કરી શકે આ વાત દુનિયાને સમજાવી ડાંગના ખેડૂતોએ કોઈ જમાનામાં કાંદા વટાણા ટામેટા કે રીંગણા જેવા રોકડિયા પાકો લઈ જિંદગી વિતાવતા ડાંગના ખેડૂતો હવે સ્ટ્રોબેરીની ખેતી કરી બે પાંદડ થયા છે સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડૂતોએ પોતાનો પાક વેચવા યાર્ડ કે માર્કેટ સુધી જવું પડતું નથી સાપુતારા કે મહારાષ્ટ્ર તરફ જતા પ્રવાસીઓ જ આ ખેડૂતો પાસેથી સ્ટ્રોબેરી ખરીદી લે છે જેથી ખેડૂતોને ભાવ પણ સારો મળે છે અને લોકોને તાજી સ્ટ્રોબેરી ખાવા મળે છે સ્ટ્રોબેરીની ખેતી કરેલી છે જે સ્ટ્રોબેરીની ખેતી માટે અહીંયા મેઇન હાઈવે પર સાપુતારા જતા રસ્તા પર મેં સ્ટોલ લગાવીને અહીંયા વેચું છું જેઓ પ્રવાસીઓ આવતા જતા મારા પાસેથી ખૂબ સારા ભાવે એવો ખરીદી કરીને જતા છે જેના સાથે સાથે મારો ખૂબ એવો ધંધો અહીંયા ચાલુ છે અને સ્ટ્રોબેરીની ખેતીમાંથી થોડું ઘણું મુનાફો મળે છે વેકેશન માટે નાસિક જતો હતો તો નાસિક જતા હતા મને રસ્તામાં બહુ બધી સ્ટ્રોબેરીઝની કાટ મેલી ડાંગમાં જેવું એન્ટર થઈ તો તરત જ તો એવરી 50-100 meters પર તમને બહુ બધી કાટ જોવા મળશે સ્ટ્રોબેરીઝની અને સ્ટ્રોબેરીઝની ક્વોલિટી A1 ક્વોલિટી છે તમે જ્યારે ટેસ્ટ કરશો તો એની મીઠાશ અલગ જ છે તમે મહાબલેશ્વર સુધી નહીં જવું પડે આ વર્ષમાં એટલે વર્ષ 22-23માં 5 હેક્ટર જેટલા વિસ્તારમાં ડાંગ જિલ્લામાં ખેડૂતોને અમે લાભ આપ્યો છે અને એમાંથી લગભગ 80-90% ખેડૂતો 100% સક્સેસ છે બાકીના જે ખેડૂતો છે એ નવા છે એમને શરૂઆત કરી છે આ વર્ષે જો પ્રોત્સાહન આપવામાં આવે તો કેવું માર્કેટ બની શકે એમ છે